કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, ત્યારે વિશેષ આનંદ સાથે મને બે વાત કહેવાનું મન થાય કે ગઈ 2014ની લોકસભામાં જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે ગુજરાતીને વડાપ્રધાન પદે બેસાડવા માટે તેમજ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જીતાડવા માટે આપ સૌએ ખૂબ જ મહેનત કરીને 1.25 લાખની લીડથી ગઈ લોકસભામાં જીત અપાવેલી, ત્યારે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યા પછી આજે આખા એ દેશમાં, ખાસ કરીને હું ટૂંકમાં વાત કરું તો રાષ્ટ્રની સુરક્ષા માટે આપણે જે દેશના નાગરિકો છે એ દેશની સલામતી અને સુરક્ષા તમારી, મારી અને આપણા બધાની એ પહેલી ફરજ બને છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રની સુરક્ષા માટે, રાષ્ટ્રના હિત માટે અને દેશના સર્વાંગી વિકાસ માટે જે 5 વર્ષમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લઈને જે આ લોકસભામાં પડતર બિલો પાસ કરીને જે રાષ્ટ્રને એક નવી ઊંચાઈએ નવી દિશા આપવા માટે જે ઐતિહાસિક નિર્ણયો કર્યા છે, ત્યારે આ ગુજરાતમાં પણ આપણા માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો પણ સર્વાંગી વિકાસ ગામડે ગામડે, તાલુકે તાલુકા અને જે તે વિસ્તારમાં કોઈ પણ સમાજને પાછળ રાખ્યા વગર સર્વાંગી વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે મારી લોકસભાની વાત કરું તો આજે જ્યાં તાપી જિલ્લો છે, તાપી જિલ્લામાં આપણે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ સરકાર કે આપણી રાજ્ય કેન્દ્ર સરકાર થકી આ વિસ્તારના વર્ષોથી પડતર કામો, 9 ઓગસ્ટ આવે એટલે સાહેબ 3 મુદ્દાનો કાર્યક્રમ અહીંયા ચાલતો, ઉકાઈનું પાણી આપો, જંગલની જમીન આપો અને પેસા કાયદાનો અમલ કરો, ત્યારે 3 એ 3 આ વર્ષોથી પડતર માગણી આપણી ગુજરાતની સરકારે આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં જંગલની જમીન પણ આપી, જંગલની જમીન આપી પણ વારસાઈના હક સાથે આપી, એના પર તમે કૂવો કરાવી શકો, બોર કરાવી શકો, લોન ધિરાણ કરાવી શકો અને પેઢી દર પેઢી વાપરી શકે એવા પ્રકારનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ વિસ્તારમાં 1969માં ભયાનક રેલ આવ્યા પછી જે રીતે બંને તાપી કાંઠા ધોવાઈ ગયા, અનેક ખૂબ મોટું નુકસાન થયું, ત્યારે 1974માં આ વિસ્તારમાં ઉકાઈ જળાશયનું નિર્માણ થયું અને 1974થી આજ દિન સુધી આ વિસ્તારની પ્રજા ઉકાઈનું પાણી જોઈ શકે પણ એને વાપરી શકે નહીં, પીવાનું મળે નહીં, ખેતી માટે મળે નહીં, ત્યારે આવી પરિસ્થિતિમાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આપણા વિસ્તાર માટે 1100 કરોડની સિંચાઈની યોજના તાપી જિલ્લા માટે મંજૂર કરી. આવનાર આ તાપી જિલ્લા માટે આર્થિક વિકાસની કાયાપલટ આશીર્વાદ સમાન યોજના આ બની રહેવાની છે અને એની સાથે પેસા કાયદોનો અમલ કર્યો છે, બધાને ખબર છે. અને બીજી વાત કરું ટૂંકમાં તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી કેન્દ્રની સરકારે વિકાસના ભૌતિક સુવિધાના કામો કર્યા, રાષ્ટ્રની સુરક્ષાની વાત કરી પણ એની સાથે સામાજિક લાગણીઓ જ્યાં જોડાયેલી છે એ બાબતને પણ ક્યાંય પાછળ નથી રાખી. હું આદિવાસી સમાજમાંથી આવું છું, આદિવાસી સમાજના વિસ્તારો છે, અનુસૂચિત જાતિનું પણ હિત જળવાયું છે, ઓબીસી સમાજ આજે 45 વર્ષની પડતર માગણી એટલે બંધારણીય દરજ્જો આપવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી સરકારમાં પહેલી વખત ઓબીસી સમાજને બંધારણીય દરજ્જો આપ્યો છે. એનાથી ઉપર વધુ કે આજે ભારત દેશમાં એવા પણ ગરીબ પરિવારો છે જેમના દીકરા દીકરીઓને આજે પણ ભણાવવાની તકલીફ પડે, જીવન ગુજરાન માટે તકલીફ પડે. નરેન્દ્રભાઈ મોદી સાહેબને પહેલો ઉદ્ગાર, મારી સરકાર ગરીબો માટે કામ કરશે, ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ છેલ્લા સેશનમાં, છેલ્લા દિવસોમાં 10% સવર્ણ અનામત પણ આપ્યું અને કોઈ પણ રિઝર્વ કેટેગરીના નુકસાન વગર, એટલે કોંગ્રેસવાળા કે વિપક્ષો ગુમરાહ કરવા માટે આવે તો આપ ચેતી જજો અને ધ્યાન રાખજો અને આપણા દેશના હિત માટે ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મને પણ આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છા આપજો અને આપણા વિજયભાઈ રૂપાણી સાહેબના પણ આશીર્વાદ અને શુભેચ્છા સાથે આજે મારું નામાંકન રજૂ કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. બોલો ભારત માતા કી.
મિત્રો ખૂબ આનંદની વાત છે, આપણા લોકસભા મત વિસ્તારમાં આવતા પુણા વિસ્તારના કોર્પોરેટર, પુણા વિસ્તારમાં આવતા કોર્પોરેટર સોનલબેન દેસાઈ, જેઓ પાટીદાર છે, એ વિસ્તારમાં પાટીદારનું ખૂબ પ્રભુત્વ છે, એવા સોનલબેન દેસાઈ આજે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા 4000 જેટલી લીડથી, 12000 વોટની લીડથી ચૂંટાયા હતા, એઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સોનલબેન આગળ આવશે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખેસ પહેરશે અને સાથે 100 જેટલા કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે એમની સાથે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. અને સાથે એમની સાથે જોડાયેલા આગેવાનોમાં બે આગેવાનો 100 કાર્યકર્તાઓ સાથે જોડાઈ રહ્યા છે, 100 જેટલા કાર્યકર્તાઓ સાથે. એમના પ્રતિક રૂપે 2-5 લોકો માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખેસ પહેરશે. મિત્રો બાકી વ્યવસ્થા જાળવીએ. ઝડપથી ભારત માતા કી. માન્ય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીશ કે શુભેચ્છાઓ પાઠવે. મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહભાઈ, મારા સાથી મંત્રી શ્રી ગણપતભાઈ, શ્રી ઈશ્વરભાઈ, આપણા ઉમેદવાર શ્રી પ્રભુભાઈ, ધારાસભ્ય બેન જંકનાબેન, પૂર્ણેશભાઈ, મોહનભાઈ, વીડી ઝાલાવાડિયા, પ્રમુખ શ્રી દિલીપભાઈ, જયરામભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિબેન, રાજેશભાઈ પાઠક, હમણાં આપણી સાથે જોડાયા સોનલબેન, ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, ગરમી સૂર્યનારાયણ બરોબર તપી રહ્યા છે અને એવા સમયે તાપમાં જેમ સોનું તપે અને વધુ ઉજળું બને, એમાં આવનારી ચૂંટણીમાં કાર્યકર્તા તપીને સોનાની જેમ આ ધર્મયુદ્ધમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા, આજે જંગમાં ફોર્મ ભરવા, યુદ્ધમાં આગળ વધવા આજે જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઠેર ઠેર વિશાળ સંખ્યામાં રેલી નહીં રેલો નીકળતો હોય એ રીતે બધા લોકો આ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. હું છોટા ઉદેપુરથી આવું છું, વિશાળ સંખ્યા હતી અને પહેલા દિવસે જ વિજયનો ટંકાર સાથે ભારત માતાની જય, વંદે માતરમ, આ દેશનું હિત જેના હૈયે છે એમની સાથે જનતા છે એવા ભાવ સાથે બધા જોડાઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, આ વખતની ચૂંટણી એક તરફ ચોકીદાર છે, બીજી તરફ ચોરોની જમાત છે કે જેને આ દેશને લૂંટો છે, દેશને કોરી ખાધો છે. એટલે એક તરફ ચોકીદાર, બીજી તરફ ચોરોની જમાત, એક તરફ દેશભક્ત, હમ નિંચાર રહે ના રહે, માં તેરા વૈભવ અમર રહે,
હાથમાં કફન બાંધીને આ દેશની રક્ષા માટે નીકળનારા દેશભક્તો છે. બીજી તરફ ચૂંટણી ઢંઢેરામાં જ ત્રાસવાદીઓની દલાલી કરનારાઓ, રાજદ્રોહના કેસ કાઢી નાખશું, સેનાના અધિકારી ઉપર પણ કામ ચલાવવા છૂટ આપશું એવા બીજી તરફ છે. એક તરફ આ વખતની ચૂંટણીમાં આ દેશમાં કોઈ ઘૂસણખોરો ઘૂસે નહીં, એક એક ઘૂસણ પેઢીઓને ચૂની ચૂનીને પાછા એના દેશમાં મોકલવા માટે કટિબદ્ધ લોકો છે. અને બીજી તરફ ઘરના છોકરાઓ ભલે ઘંટી ચાટે પણ ઘૂસપેઠીઓ આવો, વોટ બેંકની રાજનીતિમાં કોંગ્રેસને મત આપો, લઘુમતીઓનું અમે રક્ષણ કરશું, મુસલમાનોના હિત માટે અમે કામ કરશું, આવા બાંગ્લાદેશી ઘૂસણપટ્ટીઓને લાલ જાજમ પાથરનારા લોકો છે. અને બીજી તરફ આ ઘૂસપેઠીઓને ગોતી ગોતીને બહાર મોકલવા માટે સંકલ્પબદ્ધ લોકો છે. આ વખતની ચૂંટણીમાં એક તરફ સંપૂર્ણ ગરીબો માટે, પીડિતો માટે, શોષિતો માટે, આદિવાસીઓ માટે કામ કરનારા લોકો છે, અને બીજી તરફ જૂઠા વચનો આપી દરેક વખતે ગરીબ અને આદિવાસી ભોળી જનતાને લોભામણી વાતો કરીને મતો મેળવીને રાજ કરનારા લોકો છે. એક તરફ ત્રાસવાદીનો ખાત્મો કરનારા લોકો છે, અને બીજી તરફ હજરત બાલમાં ત્રાસવાદીઓને બિરયાની પીરસનારા લોકો આ ચૂંટણીમાં છે. ભાઈઓ બહેનો, એક તરફ હિન્દુસ્તાન છે અને બીજી તરફ પાકિસ્તાન છે. ભારતની જનતાએ નિર્ણય કરવો છે, કારણ કે કોંગ્રેસના લોકો પાકિસ્તાનની ભાષા વાપરી રહ્યા છે, પુરાવા માગે છે, સપૂત માગે છે, કારણ કે પાકિસ્તાન સાથેના સંબંધો મણિશંકર અય્યર થી માંડીને સામ પિત્રોડા લોકો પાકિસ્તાનની દલાલી કરનારા લોકો છે. ભાઈઓ બહેનો, મેં વારંવાર કહું છું કે નરેન્દ્ર મોદીએ આ વખતે પાકિસ્તાનને બરાબરના જવાબ આપ્યો છે, પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા છે, અને એને કારણે પાકિસ્તાન ચિંતામાં છે. આ ચૂંટણીમાં મોદી ફરીવાર શપથ લે, જીતીને ભાજપનું કમળ ખીલે તો પાકિસ્તાનમાં માતમ થવાનું છે અને દિવાળી હિન્દુસ્તાનમાં ઉજવવાની થશે, આ વાત પણ નક્કી છે. અને એટલા માટે આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસના લોકો 10 વર્ષ યુપીએનું શાસન હતું, મનમોહન સિંહ વખતે અનેક ત્રાસવાદીઓ હુમલા થયા, મુંબઈમાં 178 લોકોના જાન ગયા. હમ દેખતે હૈ, હમ સોચતે હૈ, ત્યાં તો બીજો હુમલો થઈ ગયો હોય, વારંવાર હુમલા થાય, પાકિસ્તાનને ત્રાસવાદીઓ સામે બોલવાની હિંમત પણ ન ચાલે. અને બીજી તરફ મોદી ઉરીનો હુમલો, પુલવામાના હુમલામાં શહીદોના મૃતદેહ જ્યારે દિલ્હીમાં આવ્યા ત્યારે મોદીએ કીધું હતું, એક એકને વીણી વીણી, ચૂની ચૂની એના ઘરમાં જઈને આનો બદલો લેવામાં આવશે, અને આ 56 છાતી વાળો વડાપ્રધાન એની છાતી માપવા નીકળ્યા હતા કોંગ્રેસી આવો, અને 156 છાતીથી ત્રાસવાદીઓના કેમ્પોના ખાતમાં બોલાવીને ત્રાસવાદીઓને લલકારનારા આજે દેશના વડાપ્રધાન આવનારા દિવસોમાં એક સંકલ્પ કરીને પાર્ટી આગળ વધી રહી છે. અયોધ્યામાં રામ મંદિર પણ ભાજપ બનાવવાનું છે. કોંગ્રેસના લોકોને જે કરવું હોય કરે, કપિલ સિબલો જેવા જેટલાને કોર્ટમાં મોકલવા એટલા મોકલે, ભાજપ રામ મંદિર બનાવશે. 370મી કલમ એ દેશ ઈચ્છે છે કાશ્મીરમાંથી નીકળે. ગઈકાલે ચૂંટણી ઢંઢેરામાં 370મી કલમ
કોંગ્રેસ રાખવા માંગે છે, આપણે કાઢવા માંગીએ છીએ. ત્યારે આ ચૂંટણીમાં ગરીબ લોકો માટે જૂઠી વાતો ફેલાવીને કોંગ્રેસ પોતાની હાર ભારી ગઈ છે, અને એટલે જાત જાતના વચનો આપવાનું શરૂ કરી દીધું છે. પ્રજા માગે તો તારા પણ લઈ આવશે ને આસમાનમાંથી ચાંદ પણ લઈ આવશે. દરેક વખતે જૂઠા વચનો કોંગ્રેસે આપ્યા. જવાહરલાલ નહેરુએ કીધું તું આરામ આરામે હું બધાને કામ આપીશ. આજે દેશમાં બેકારોની ફોજ વધી હોય તો એના મૂળમાં કોંગ્રેસ છે. ઇન્દિરા ગાંધીએ કીધું તું, ઇન્દિરા ગાંધી આઈ હે નહી રોશની લાઈ હે ગરીબી હટાવ, ગરીબ હચોડો હટી ગયો અને દેશમાં ગરીબી રેખાથી નીચે જીવનારાઓની સંખ્યા વધી ગઈ. રાજીવ ગાંધી આવ્યા, એને એમ કીધું મિસ્ટર ક્લીન હું રૂપિયો મોકલું છું 85 પૈસા ખવાઈ જાય છે, કયો બંજો આ પૈસા લૂંટી જતો હતો. દલાલો વચેટિયાના કોંગ્રેસના સંસ્કારો, આ કોંગ્રેસના દલાલો ને વચેટિયાઓ પૈસા ખાઈ જતા હતા. ભ્રષ્ટાચાર દૂર કરીશની વાત કરી હતી, રાજીવ ગાંધી ઉપર ભ્રષ્ટાચારના કાળા ધબ્બા બોફોર્સમાં લાગ્યા અને ભ્રષ્ટાચારમાં આખી કોંગ્રેસ આજે પણ ખદબદે છે. દરેક વખતે જૂઠા વચન. રાહુલ બાબા હમણાં કીધું કે ગરીબોના ખાતામાં 72,000 રૂપિયા નાખીશું. અરે તમારા રાજમાં તો ગરીબોને ખાતા પણ બેંક ખોલવા દેતી નહોતી. ગરીબ બેંકમાં જાય તો કે ડિપોઝિટ મૂકો પછી ખાતું ખોલે. આ તો મોદી આવ્યા, બેંક વાળા બધાના કાન પકડીને ઝુંપડપટ્ટીમાં મોકલા, બધાના ખાતા ખોલ્યાવો, ઝીરો બેલેન્સ થી ખાતા, જનધન યોજનામાં ગરીબોના ખાતા ભાજપે ખોલાવ્યા, મોદીએ ખોલાવ્યા છે. અને તમે ખાલી વાયદા આપો છો કે 72,000 નાખીશું, કેવી રીતે નાખશો, શું છે, કેટલા રૂપિયા જોશે, આ કઈ ગણિત તો એને આવડતું નથી. પરંતુ મોદીએ એક જ ગરીબ યોજનામાં આયુષ્યમાન ભારતમાં કોઈ પણ ગરીબના ઘરમાં બીમારી હોય 5,00,000 રૂપિયા ગરીબને એની સારવાર માટે આ મોદીની સરકાર આયુષ્યમાન ભારતમાં આપી રહી છે. અત્યાર સુધીમાં 50,00,000 કુટુંબોએ લાભ લીધો છે અને ગુજરાતમાં લાખો કુટુંબે અમૃતમને વાત્સલ્યમાં 3-3,00,000 રૂપિયા આ ભાજપની ગુજરાતની સરકારે ગરીબોને આપ્યા છે. ગરીબોની અને મધ્યમ વર્ગની મગરના આંસુ સારવાના બંધ કરો. ચૂંટણી આવી એટલે યાદ આવ્યું છે, 55 વર્ષ સુધી તમે સત્તા ઉપર હતા ત્યારે કોણ રોકતું હતું તમને, પણ તમારે તો કોંગ્રેસના લોકોની જ ગરીબી દૂર કરવી હતી, ગરીબ માણસ તમારા હૃદયમાં નહોતો. ભાઈઓ બહેનો, આ ચૂંટણી ઐતિહાસિક છે. આ બારડોલી મત વિસ્તાર અને તમારા ભાગે બરોબર લડાઈ અને ગુજરાત કોંગ્રેસના કહેવાતા આગેવાનને હરાવવાનો મોકો તમારા હાથમાં આવ્યો છે. તમે નસીબદાર છો, બરોબર આ બધી એક એક વાતને ધ્યાનમાં રાખીને એક એક લોકોને તૈયાર કરીને કોંગ્રેસ ભૂંડી હાલે હાલતે હારે, ખરાબ રીતે હારે, ભવિષ્યમાં લડવાનું નામ ન લે એ પ્રકારનું આ વિસ્તારમાં વાતાવરણ બનાવીને કચ્છ કચાવીને મશીન ગરમ થઈ જવું જોઈએ, કમળ ઉપર કચ્છ કચાવીને બટન દબાવે એ પ્રકારે આપ સૌ આ વિસ્તારમાં કામ કરશો. ગુજરાતની 26-26 કમળ નરેન્દ્રભાઈને માટે મોકલીને ફરીથી મોદી આ દેશના વડાપ્રધાન બને અને ભારત માતા જગતજનની બને, ભારત માતા શક્તિશાળી બને, ભારત માતા સામે આંખ ઊંચી કરીને કોઈને જોવાની હિંમત ન થાય. આલિયા માલિયા જમાલિયાઓ જે દર વખતે ટાપલા મારે છે એને બરોબર જવાબ આપીએ. એટલા માટે આવનારા સમયમાં નવો ઇતિહાસ બનાવવા આપણે સૌ કમર કસીશું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુભાઈ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણે એવી અનેક શુભકામનાઓ પાઠવીએ કે ભારે બહુમત સાથે નરેન્દ્રભાઈને વડાપ્રધાનના સાથી બનવા
આપણે સૌ મોકલીએ એ જ અપેક્ષા. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. ધન્યવાદ મુખ્યમંત્રી સાહેબ. હવે મિત્રો, ખાસ સૂચના છે સૌ મિત્રોએ, બધા અહીંથી રેલી સ્વરૂપે આપણે કલેક્ટર કચેરી સુધી પહોંચવાનું છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ આપણી સાથે છે, એઓ રથમાં છે. અડધા કાર્યકર્તાઓ આગળ રહેશે, બાકીના 50% કાર્યકર્તાઓ પાછળ રહેશે.